Subscribe our YouTube channel and press the bell icon to get the latest news updates by our channel. કોરોના વાયરસના કહેર વચ્ચે હવે દેશભરમાં બ્લેક ફંગસનો પરળો ફાટી નીકળ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને યુપી સહિત 15 રાજ્યોમાં અત્યાર સુધી બ્લેક ફંગસના 9,320 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી દેશના અન્ય રાજ્ય કરતા સૌથી વધુ 5,000 કેસ સામે આવી ચૂક્યા છે. આ સંક્રમણને કારણે ઘણા દર્દીઓ અંધ પણ થઈ ગયા છે. દેશમાં હવે બ્લેક ફંગસની બીમારી પણ કહેર વર્તાવી રહી છે, પરંતુ આના કેસ સૌથી વધુ ડાયાબિટીસથી પીડાઈ રહેલા દર્દીઓમાં જોવા મળે છે. આ અંગે દિલ્હી એઇમ્સના નિર્દેશક ડોક્ટર રણદીપ ગુલેરિયા અને મેદાંતા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નરેશ ત્રેહને શુક્રવારના રોજ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. ડોક્ટર ગુલેરિયાએ જણાવ્યું હતું કે દર્દીઓ ડોક્ટરની સૂચના લીધા પછી દવાઓનું સેવન કરવું જોઈએ, એની સાથે વધુ પડતા સ્ટીરોઇડનો પણ ઉપયોગ કરવો જોઈએ નહીં. જો સ્ટીરોઇડ ડોક્ટર દ્વારા આપવામાં આવતું હોય તો તેમણે પણ મધ્ય અથવા ઓછી માત્રામાં આપવું જોઈએ. જો કોઈ લાંબા સમયથી સ્ટીરોઇડ લેતું હોય તો તેને ડાયાબિટીસની સમસ્યા આવી શકે છે, તેવામાં બ્લેક ફંગસનો ચેપ લાગવાની શક્યતાઓ વધુ રહેલી છે. મેદાંતા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નરેન્દ્ર ત્રેહને જણાવ્યું હતું કે નાકમાં તકલીફ, ગળામાં સોજો, મોઢામાં ચેપ, આંખની પાપણોમાં સોજો, આંખમાં દુખાવો તથા ઓછું દેખાવું અને ચહેરામાં સોજો આવે તો તાત્કાલિક સારવાર કરવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે ડાયાબિટીસ કાબૂમાં રાખવો અને સ્ટીરોઇડનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.